તકલીફ હતી તો એનું ઓપરેશન કરવું પડે એવું હતું, તો મને બહુ ટેન્શન હતું તો આગળનું ઓપરેશન કરશે ને હોલ પાડશે ને કેવી તકલીફ થાય. પછી મેં ચિરાગ ઠક્કર સાહેબ પાસે ઓપરેશન કરવા માટે આવ્યો, તો ઓપરેશન કર્યું મારું, તો મને ઓપરેશન રૂમમાં લઈ ગયા તો મને કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. હું જે પહેલાં કામ કરતો તેનાથી વધારે કામ કરું છું, હજી 6 વર્ષ થઈ ગયા પણ મને હજી એસિડિટીની કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નથી. મારું ઓપરેશન કર્યું કે નથી કર્યું મને ખબર જ નથી આજની તારીખ લગી. મારું નામ ભરતભાઈ ડાયાભાઈ ડઢાણિયા, કુકર મુંડા, તાલુકો કુકર મુંડા, જિલ્લો તાપી. એન્ડોસ્કોપી આપણે એમાં કરાવ્યા પછી મને બળતરા થતી હતી સાહેબ, પછી એન્ડોસ્કોપી કરાવી, પછી આપણે આ નળી અંદર નાખીને આ મશીન ગોઠવેલું છે. આ ગોઠવા પછી આમાં મને કોઈ પ્રોબ્લેમમાં આવ્યો નથી, આપણે સુવા પીવામાં કોઈ વાંધો નથી આવ્યો. જ્યાં ખાટો ઓટકાર નહીં આવતા ત્યારે મેં મારી રીતે આ બટન દબાવવા રાખતો હતો, કોઈ પ્રોબ્લેમ નથી થયો એમ સાહેબ. ખાવા પીવામાં બી કોઈ તકલીફ? કોઈ તકલીફ નથી થઈ. અને આ તમને બળતરા અને ખોરાક પાછો આવવાની તકલીફ કેટલા સમયથી છે? તો મને સાહેબ 1-2 વર્ષથી છે. ખાવા પીવામાં ખાટા ઓટકાર આવતા હતા, રાતનો નીંદરમાં હું તો ભર નીંદરમાં રહી નાકમાંથી ઓટકાર આવી જાય, ઉલટી જેવું થતું હતું, ખાટા ઓટકાર ને એવું આવતું હતું. લીંબુ તો જરાય નહીં ખાઈ આવતો હતો, તીખો નહીં ખાઈ આવતો હતો. મને સાહેબ હાઈટેજ હરણીયાનું તકલીફ હતી તો એનું ઓપરેશન કરવું પડે એવું હતું, તો મને બહુ ટેન્શન હતું તો આગળનું ઓપરેશન કરશે ને હોલ પાડશે ને કેવી તકલીફ થાય. પછી મેં ચિરાગ ઠક્કર સાહેબ પાસે ઓપરેશન કરવા માટે આવ્યો, તો ઓપરેશન કર્યું મારું, તો મને ઓપરેશન રૂમમાં લઈ ગયા તો મને કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. ઓપરેશન મારું 2 કલાક ચાલ્યું અને મને રાતના 8-9 વાગે હોશમાં આવ્યો, પણ મને કંઈ ખબર જ નથી પડી મારું કેમ ઓપરેશન થઈ ગયું. અને ઓપરેશન થયા પછી 1 દિવસ જરીક પેટમાં દુખાવો રહ્યો, પછી બીજે દિવસે તો એકદમ રેડી થઈ ગયો હું, 24 કલાકમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયો હું અને હાલવાનું ચાલુ કરી દીધું. અત્યારે 4 દિવસ થયા પણ મને કોઈ પણ પ્રકારની ઓપરેશન કર્યું ખબર જ નથી સર. મને હાઈટેક હરણીયાનો પ્રોબ્લેમ હતી તો આપણે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, તો આજે ઓપરેશન કરાવ્યું એના 1 મહિનો અને 20 દિવસ થઈ ગયેલા છે. તો આ ઓપરેશન કર્યા પછી મને બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. અત્યારે જે મને પેલા એસિડિટીના જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ કોઈ જ રહ્યા નથી અત્યારે. ઓપરેશન બહુ સારી રીતે થયું છે. અત્યારે દવા કોઈ ચાલતી નથી, ખાલી 30 દિવસની દવા આપી હતી સાહેબ, એ દવા પૂરી થયા પછી અત્યારે કોઈ જાતની દવા નહીં ચાલતી. અત્યારે પેલા જે ખાતો તે એટલું જ ખવાય છે, ખાલી થોડુંક મામૂલી ઓછું થયું છે, બાકી રેગ્યુલર ખોરાક એ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. ઓપરેશન પહેલાં મારે સુવામાં બહુ તકલીફ પડતી હતી, તકિયું ઊંચું રાખીને હોવું પડતું હતું અને બળતરા બહુ થતી હતી, પણ હવે જે અત્યારે આ ઓપરેશન થયા પછી કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. આરામથી બિંદાસ સૂઈ જાઉં છું નીચું માથું રાખીને, પહેલાં માથું ઊંચું રાખીને હોવું પડતું હતું, નકર ખાટા ઓટકાર ને એવું બધું આવતું હતું, માથું ઊંચું રાખીને એવું થતું હતું, પણ અત્યારે ઓપરેશન પછી કોઈ જ પ્રોબ્લેમ નથી છે. આજે મને 6 વર્ષ પહેલાં એસિડિટીનો બહુ પ્રોબ્લેમ હતો, પછી મેં ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબની પાસે આવેલો, તો સાહેબ કે હાઈટેક હરણીયા છે તમને, પછી હાઈટેક હરણીયાનું સાહેબ કે ઓપરેશન કરવું પડશે. મને બહુ ડર લાગતો હતો, મેં કીધું અંદર પેટમાં હોલ પાડશે ને આ ઓપરેશન કરશું તો પછી શું થાય, મને બહુ ડર હતો. પણ સાહેબ પાસે ઓપરેશન મેં કરાવી લીધું, મને કંઈ 3 દિવસ ઓપરેશન કર્યા પછી 3-4 દિવસ પછી કંઈ ખબર નથી પડી. અને અત્યારે હું જે પહેલાં કામ કરતો તેનાથી વધારે કામ કરું છું, હજી 6 વર્ષ થઈ ગયા પણ મને હજી એસિડિટીની કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નથી. મારું ઓપરેશન કર્યું કે નથી કર્યું મને ખબર જ નથી આજની તારીખ લગી. મેં ઓપરેશન કર્યા પછી આજે કોઈ દિવસ મને એસિડિટીની ગોળી લેવી પડી નથી, ને કોઈ દિવસ તીખું ખાઉં છું કે મરચું ખાઉં લીલું, મને કોઈ પણ પ્રકારનો એસિડિટીનો આજ લગીમાં કંઈ બનાવ બન્યો જ નથી.